ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો સેન્ટ જેવિયર્સ સ્કૂલ આદિપુરના ઈ ક્લાસીસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધોરણ આઠ એનસીઆરટી વિજ્ઞાન પ્રકરણ અગિયાર બળ અને દબાણ આ વિડીયોમાં આપણે આ પ્રકરણની માહિતી મેળવીએ ધોરણ આઠ વિજ્ઞાન પ્રકરણ નંબર અગિયાર બળ અને દબાણ વિદ્યાર્થી મિત્રો પદાર્થ કેવી રીતે ગતિ કરે છે એ તમે ધોરણ સાતમાં શીખીને આવ્યા છો એક પદાર્થ બીજા પદાર્થ કરતાં કેટલી વધારે ઝડપથી ગતિ કરે છે તે કેવી રીતે ગતિ કરી શકાય છે તે તમને યાદ છે ને એકમ સમયમાં પદાર્થે કાપેલું અંતર શું દર્શાવે છે તમે જાણો જ છો કે જમીન પર ગબડતો દડો ધીમો પડી જાય છે બરાબર ને આગળના ધોરણમાં તમે શીખી આવ્યો છો ક્યારેક તેની ગતિની દિશામાં પણ ફેરફાર થાય છે એવું પણ શક્ય બને છે કે દડો ધીમો પડે અને સાથે સાથે ગતિની દિશા પણ બદલાઈ જાય છે પદાર્થની ગતિ વધે છે કે ઘટે છે અથવા તેની ગતિની દિશા બદલે છે તે અંગે તમને ક્યારે આશ્ચર્ય થયું છે ચાલો આપણે આપણા રોજબરોજના થોડા અનુભવો યાદ કરીએ ફૂટબોલને ગતિમાં લાવવા માટે શું કરો છો ગતિમાન દળાને વધારે ઝડપથી ગતિ કરાવવા માટે તમે શું કરો છો ગોલકીપર દડાને કઈ રીતે અટકાવે છે હોકીનો ખેલાડી હોકી વડે ગતિ કરતા દડાને હળવા ફટકાથી ગતિની દિશા બદલે છે બેટ્સમેન દ્વારા બેટ્સમેન દ્વારા ફટકારેલા દડાને ફિલ્ડર કઈ રીતે રોકે છે આ બધી પરિસ્થિતિઓમાં દડાની ગતિ વધે છે કે ઘટે છે કે તેની ગતિની દિશા બદલાય છે કે દડો સ્થિર થાય છે જ્યારે દડાને લાત મારીએ કે ધક્કો મારીએ કે ફેંકીએ અથવા તો હળવો ફડકો મારીએ ત્યારે આપણે તેના પર બળ લગાડવું પડે છે એમ કહી શકાય તો આ બળ શું છે જ્યારે તે વસ્તુ પર લાગે છે ત્યારે તે શું કરી શકે છે આ પ્રકરણમાં આવા આપણે અનેક પ્રશ્નોના જવાબ મેળવીશું તો ચાલો આપણે સૌથી પહેલાં અગિયાર પોઈન્ટ એકમાં આપણે શીખીએ બળ ધક્કો કે ખેંચાણ એટલે શું તો અમુક કાર્યો કરવા માટે આપણે ચૂટવું ખોલવું બંધ કરવું લાત મારવી ફટકારવું ઊંચકવું હળવો ફટકો મારવો ધક્કો મારવો કે ખેંચવું જેવી ક્રિયાઓનો ઉપયોગ કરીએ છીએ ફરીથી અમુક કાર્યો કરવા માટે આપણે ચૂંટવું ખોલવું બંધ કરવું લાત મારવી ફટકારવું ઊંચકવું હળવો ફટકો મારવો ધક્કો મારવો ખેંચવું વગેરે જેવી ક્રિયાઓનો આપણે ઉપયોગ કરીએ છીએ આ ક્રિયાઓમાંની દરેક ક્રિયા સામાન્ય રીતે પદાર્થની ગતિમાં ફેરફાર કરે છે બરાબર ને શું આવા બધા શબ્દો માટે કોઈ એક શબ્દ વાપરી શકાય તો ચાલો આપણે જોઈએ કોષ્ટક અગિયાર પોઈન્ટ એકમાં પદાર્થની ગતિ સાથે સંકળાયેલી સુપરિચિત પરિસ્થિતિના ઉદાહરણ આપેલા છે તમે આવી પરિસ્થિતિઓ ઉમેરી શકો છો કે બદલી શકો છો દરેક કિસ્સામાં ધક્કા અને ખેંચાણ કઈ રીતે સામેલ છે એ ઓળખો અને અવલોકન ન આ માટે એક મદદરૂપ ઉદાહરણ આપેલ છે ખેંચવું અને ધક્કો મારવો ક્રિયાને ઓળખો અહીં આપણને અમુક પરિસ્થિતિઓ આપેલી છે એમાં ક્રિયા ધક્કો મારવો ખેંચવું ચૂંટવું ફટકારવું ઉંચકવું નીચે લઈ જવું ઉડવું લાત મારવી ફેંકવું બંધ કરવું હળવો ફટકો મારવો પછી વર્ગીકરણની ક્રિયાનું વર્ગીકરણ કરવાનું છે ધક્કો મારવો છે તો હા ખેંચવું હોય તો ના અહીં આપણને અમુક પરિસ્થિતિ આપેલી છે તેમાં જેમ કે સૌથી પહેલું છે ટેબલ પર પડેલ પુસ્તકને ગતિ કરાવી તો શું કરવું પડે ધક્કો મારવો પડે ખેંચવું પડે કાં ઉચકવું પડે તો ધક્કો માર્યો તો હા ખેંચ્યું તો ના ધ આપણે ગતિ કરાવવા માટે શું કર્યું અહીંયા આપણે ધક્કો માર્યો એ જ રીતે દરવાજો ખોલ બંધ કરવા માટે તમે શું કરશો ધક્કો મારશો ખેંચશો ઊંચકશો તો તમારે એ તમારે ઘરે પ્રવૃત્તિ કરી અને નોંધવાનું છે કૂવામાંથી પાણી ડોલ ખેંચવી હોય તો તમે શું ખેંચશો તો ધક્કો મારશો ખેંચશો કે ઊંચકશો તો શું કરશો ખેંચશો તો તમે શું લખશો આમાં ધક્કો માર્યો કે ખેંચ્યો તો ખેંચવામાં તમે હા લખશો એવી જ રીતે પેનલ્ટી કિક મારતા ફૂટબોલનો ખેલાડી શું કરે છે ધક્કો મારે છે ખેંચે છે ઉંચકે છે શું કરે છે તો તમારે હા કેમ આવશે અને ના કેમ આવશે એ તમારે પ્રેક્ટિસ કરી પ્રેક્ટિકલ કરી અને લખવાનું છે બેટ્સમેન દ્વારા ફટકારેલા ક્રિકેટ બોલ શું કરે છે ખેંચે છે ધક્કો મારે છે શું કરે છે હા કે ના એ તમારે ભરવાનું છે સામાન ભરેલા ગાડાને ચલાવવું હોય ત્યારે શું કરવાનું હોય છે ખેંચવું પડે છે ઉંચકવું પડે છે કે ધક્કો મારવું પડે છે ખાનું ખોલવું હોય આપણે ડ્રોવરનું તો આપણે શું કરવું પડે છે ધક્કો મારવો પડે છે ખેંચવું પડે છે ઉચકવું પડે છે તો ક્રિયાનું વર્ગીકરણ તમારે આ કરવાનું છે અમુક બીજી ક્રિયાઓ પણ તમે આની અંદર એડ કરી શકો છો તો તમે નોંધ્યું કે ઉપરની દરેક ક્રિયાને ધક્કો મારવો કે ખેંચવું એ બંનેમાં વેચી શકાય એ તમારા માટે ક્વેશ્ચન માર્ક છે આપણે અનુમાન લગાવી શકીએ કે વસ્તુને ગતિમાં લાવવા માટે કાં તો ધક્કો મારવો પડે કાં તો ખેંચવું પડે બેમાંથી એક ક્રિયા તો આપણે કરી જ પડે કાં એને ધક્કો મારીએ કાં તો ખેંચીએ વિજ્ઞાનમાં પદાર્થને ધક્કો મારવો કે ખેંચવો એને બળ કહેવામાં આવે છે તો બળ એટલે શું વિદ્યાર્થી મિત્રો તમને પૂછે તો તમારે શું લખવાનું વિજ્ઞાનની ભાષામાં પદાર્થને ધક્કો મારવો કે ખેંચવો એટલે એને શું કહેવાય છે બળ કહેવાય છે આ પરથી કહી શકાય કે બળ લગાડવાથી વસ્તુઓ ગતિમાં આવે છે વસ્તુઓ ગતિમાં ક્યારે આવે જ્યારે એને આપણે શું લગાડીએ બળ લગાડીએ ત્યારે બળ ક્યારે અસ્તિત્વમાં આવે છે તો ચાલો આપણે જાણીએ બળો આંતરિક ક્રિયાને કારણે ઉદભવે છે ધારો કે એક વ્યક્તિ સ્થિર કારની પાછળ ઊભો છે તમે આકૃતિમાં જોઈ શકો છો એક માણસ સ્થિર કારની પાછળ ઊભો છે આકૃતિ અગિયાર પોઈન્ટ બે એ તે વ્યક્તિની માત્ર હાજરીના કારણે કારમાં ગતિ આવશે ખાલી ઊભો હોય તો શું કારને ગતિમાં લાવી શકશે ધારો કે વ્યક્તિ કારને હવે ધક્કો મારવાનું ચાલુ કરે છે જુઓ આકૃતિ નંબર બે માં હવે કારને તે ધક્કો મારે છે એટલે તે તેના પર બળ લગાડે છે ધક્કો મારે છે એનો મતલબ શું કરે છે એના પર બળ લગાડે છે હમણાં જ આપણે જોયું ખેંચવું કા ધક્કો મારો વિજ્ઞાનની ભાષામાં એને શું કહેવાય બળ કહેવાય તો લગાડેલા બળની દિશામાં કાર ગતિ કરી શકે નોંધો કે કારને ગતિમાં લાવવા માટે વ્યક્તિએ કારને ધક્કો મારવો પડે છે હવે જુઓ બીજા ચિત્રમાં અગિયાર પોઈન્ટ ત્રણમાં માં કોણ કોને ધક્કો મારે છે તો આ ક્રિયા તમે ઘરે પણ કરી જોજો પોતાના ભાઈ બહેન અથવા સાથે તમે પરિસ્થિતિ પરિચિત હો એવી ત્રણ પરિસ્થિતિઓ આકૃતિ અગિયાર પોઈન્ટ ત્રણમાં માં દર્શાવેલી છે આ કિસ્સામાં કોણ ધક્કો મારે છે અને કોણ ખેંચે છે તમે નક્કી કરી શકો છો આકૃતિ અગિયાર પોઈન્ટ એકમાં બંને છોકરીઓ ધક્કો મારતી દેખાય છે હવે જુઓ અહીંયા ફેરાપુદળી ફળે અથવા ખેંચે તો અહીંયા કોણ ખેંચે છે એ તમારે નક્કી કરવાનું છે આકૃતિ અગિયાર પોઈન્ટ ત્રણમાં એકબીજાને ખેંચે છે જ્યારે અગિયાર પોઈન્ટ ત્રણમાં શું કરતી હોય છે ધક્કો મારતી દેખાય છે જુઓ આ આકૃતિમાં શું કરે છે એકબીજાને ધક્કો મારે છે જ્યારે આ આકૃતિમાં તમે જોઈ શકો છો એકબીજાને ખેંચે છે પણ કોણ ખેંચે છે તો જ્યારે આકૃતિ અગિયાર પોઈન્ટ ત્રણ બીમાં એકબીજાને ખેંચતી દેખાય છે તે જ રીતે અગિયાર પોઈન્ટ ત્રણમાં જુઓ વ્યક્તિ અને ગાય એકબીજાને ખેંચતા દેખાય છે જુઓ ગાય સામેથી ખેંચે છે અને વ્યક્તિ બીજી બાજુથી ખેંચે છે કોણ કોને ખેંચી રહ્યું છે અહીં દર્શાવેલી બે પરિસ્થિતિમાં છોકરીઓ એકબીજા પર બળ લગાડે છે ખેંચવું અથવા ધક્કો મારવું એટલે એને શું કહેવાય બળ કહેવાય એવી જ રીતે શું વ્યક્તિ અને ગાય વચ્ચે આ શક્ય છે શું આ સત્ય છે આ ઉદાહરણો પરથી આપણે અનુમાન લગાવી શકીએ કે બળ લગાવવા માટે ઓછામાં ઓછા બે પદાર્થ વચ્ચે આંતરક્રિયા થવી જોઈએ શું થવી જોઈએ બે પદાર્થો વચ્ચે આંતરક્રિયા થવી જોઈએ બળ લગાડવા માટે આમ એક પદાર્થની બીજા પદાર્થ પર થતી આંતરક્રિયા બળમાં પરિણમે છે એક પદાર્થની બીજા પદાર્થ સાથે આંતરક્રિયા શેમાં પરિણામે છે બળમાં પરિણમે છે બર્ડની શરૂઆત વિશે આપણે જાણીએ તો ચાલો આપણે બર્ડ વિશે વધારે શીખવાનો પ્રયત્ન કરીએ પ્રવૃત્તિ અગિયાર પોઈન્ટ બે ટેબલ કે બોક્સ જેવી ભારે વસ્તુ પસંદ કરો તેને તમારે વધારે ધક્કો મારીને ગતિમાં લાવી શકા શકો તેને તમે એકલા ધક્કો મારવાનો પ્રયત્ન કરો શું તમે એને ખસેડી શકો છો હવે તમારા મિત્રમાંથી કોઈ એકને તેને તે જ દિશામાં ધક્કો મારવા માટે મદદ કરવાનું કહો જુઓ અગિયાર પોઈન્ટ ચાર એક શું આપણે તે સહેલાઈથી ખસે છે તમે સમજાવી શકશો શા માટે જુઓ એક વ્યક્તિ ધક્કો મારતો તો હવે બંને વ્યક્તિ એક જ દિશામાં ધક્કો મારે છે હવે તે જ વસ્તુને ધક્કો મારો પણ તમારા મિત્રને વિરુદ્ધ દિશાથી ધક્કો મારવાનું કહો જુઓ આવી રીતે હવે સામે આવીને ધક્કો મારવાનું કહો તમે ધારો કે પૂર્વમાંથી મારો તો તમારા મિત્રને પશ્ચિમમાંથી ધક્કો મારવાનું કહો વિરુદ્ધ દિશામાં ધક્કો મારવાનું કહો તો શું વસ્તુ ખસે છે જો હા તો કઈ દિશામાં ખસે છે તે નોંધો શું તમે અંદાજ લગાવી શકો તમારા બે માંથી કોણ વધારે બળ લગાડે છે તમારા બે ભાઈબંધ છો તમે તમારામાંથી કોણ વધારે ધક્કો લગાવી શકે છે તમે નક્કી કરી શકો તમે ક્યારે દોરડા ખેંચની રમત જોઈ છે કાં રમી છે આ રમતમાં બે ટીમ દોરડાને વિરુદ્ધ દિશામાં ખેંચે છે બરાબર ને તમે રમ્યા જશો આ રમત બંને ટીમના સભ્યો દોરડાને શું કરે છે પોતપોતાની તરફ ખેંચે છે જુઓ આવી રીતે ટીમ બનાવી લે સામ સામેથી પછી દોરડાને શું કરે ખેંચે કેટલી વાર દોરડું જરાય ખેંચાતું નથી પરંતુ શું તે આકૃતિ અગિયાર પોઈન્ટ ત્રણમાં દર્શાવેલી પરિસ્થિતિ જેવું નથી લાગતું જે ટીમ વધારે જોરથી ખેંચે એટલે કે જ્યારે બળ લગાડે તે અંતે જીતી જાય એટલે કે જે ટીમમાં બળ વધારે હોય એ ટીમ જીતી જાય આ ઉદાહરણો બળના પ્રકાર વિશે શું સૂચવે છે માત્ર પદાર્થ પર એક જ દિશામાં લગાડેલા બળો એકબીજામાં ઉમેરાય છે ક્યાં એક જ દિશામાં જ્યારે પદાર્થ પર બળ લગાડાઈએ તો જ એકબીજાની અંદર ઉમેરાય છે યાદ કરો પ્રવૃત્તિ અગિયાર પોઈન્ટ બેમાં માં તમે અને તમારો મિત્ર ભારે બોક્સને એક જ દિશામાં ધક્કો મારો છો ત્યારે શું થાય છે તે આગળ વધે છે જો બંને બળો પદાર્થ પર વિરુદ્ધ દિશામાં લગાડવામાં આવે એટલે કે સામસામે દિશામાં પૂર્વ પશ્ચિમમાં ઉભારીને તમે સામસામે ધક્કો લગાડો તો લાગતું પરિણામી બળ એ બળોના તફાવત જેટલું હોય છે એક જ દિશામાં નથી લાગતું એટલે શું થઈ જાય છે બળોના તફાવત જેટલું હોય છે જ્યારે તમે તમારા મિત્ર ભારે બોક્સને એકબીજાની વિરુદ્ધ દિશામાં ધક્કો મારો છો ત્યારે શું થાય છે એ તમે જોયું અગિયાર પોઈન્ટ બેમાં તમે ઘરે પણ આ પ્રવૃત્તિ કરી જોજો યાદ રાખો કે દોરડા ખેંચની રમતમાં બંને ટીમો દોરડાને સમાન બળથી ખેંચે છે પાછું સામસામે જ્યારે દોરડું કોઈ પણ દિશામાં ખેંચાતું નથી આમ આપણે શીખ્યા કે એક બળ બીજા કરતાં વધારે કે ઓછું અથવા તો એકબીજાને સમાન પણ હોઈ શકે છે સામાન્ય રીતે બળની માત્રા એ તેના મૂલ્ય વડે દર્શાવવામાં આવે છે બળ કઈ દિશામાં લાગે છે એનો પણ આપણે ઉલ્લેખ કરવો પડે છે જો બળનું મૂલ્ય કે દિશા બદલાય તો તેની અસર પણ બદલાય છે વિદ્યાર્થી મિત્રો આ પાઠની હવે આગળ માહિતી આપણે હવે પછીના વિડીયોના ભાગમાં મેળવીશું આ પાઠમાં તમે અત્યાર સુધી જે શીખ્યા એ તમે ધ્યાનપૂર્વક સાંભળજો અને સમજજો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો ગોડ બ્લેસ યુ